એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સત્તરિયા પ્રાઇમરી શાળા વતી હું મયુરી દવે આપ સૌનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો નો ભાગ નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો પાઠ્યપુસ્તક કાઢો તો જોઈ. ચાલો બાળકો, આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 52 ઉપર આપેલો છે, તો ચાલો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. તે એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેણે વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. જો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. જ્યારે એ ફુગ્ગા ઉપર લટકાઈ ગયો એટલે ફુગ્ગો તો અધર સુધી પહોંચી ગયો હતો, એટલે ત્યાંથી તેણે જોયું તો એણે પંખાના પાંખિયા દેખાઈ રહ્યા હતા. અરે, આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે, નીચેથી તો તે કેટલો ચોખ્ખો દેખાય છે. બાળકો, તમે પણ આવું જોયું હશે, જ્યારે મમ્મી સાફ કરતા હોય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે નીચેથી તો પંખો એકદમ સાફ છે, પરંતુ ઉપરની સાઈડ ઘણો બધું ધૂળ રહી જતી હોય છે. નીચે દેખાતો પંખો દોરો. તમારે આવો નીચે દેખાતો હોય ને એવો પંખો દોરવાનો છે. ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. જો એણે ઉપરથી જોયું ને તો એને કંઈક આવું ચિત્ર જોવા મળ્યું. આપણે પણ કદાચ કોઈ બલૂન ઉપર બેઠા હોઈએ, આકાશમાં ઉડતા હોય, તો નીચેનું દ્રશ્ય જે છે એ કંઈક આવું દેખાય. આપણે પુલ ઉપરથી જતા હોઈએ છીએ તો આપણને નીચેનું દ્રશ્ય જોવા મળે છે. મૂર્ખ ચિંકી ચીઝ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકી નહીં. જે ચિંકી હતી એ ચીઝ શોધી રહી હતી, પણ એ ક્યાં હતું? તો કે જગની અંદર તે જોઈ શક્યું નહીં. તો બાળકો, આપણે ઉપરથી જ્યારે જોતા હોઈએ ત્યારે જે દ્રષ્ટિ જે છે એ આપણી અલગ હોય છે, નીચેથી જોવાની દ્રષ્ટિ પણ આપણી અલગ હોય છે. એમ અલગ અલગ જગ્યાએથી જોતા વસ્તુઓ જે છે એની જે સ્થાન જે છે એ અલગ અલગ આપણને જોવા મળે છે. ચાલો આપણે પાના નંબર 53. શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચિંકી શા માટે જોઈ શકી નથી? અત્યારે તમે બધા જવાબ આપશો કે મીસ ચિંકી જે છે એ નીચે હતી, પરંતુ ગપ્પુ જે છે એ તો અધર હતો, અધરથી વસ્તુ જોતા તેને દેખાય, પરંતુ ચિંકીને જગમાં પડેલી વસ્તુ દેખાય નહીં. બરાબર, ત્યારે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. હવે જો પવન આવ્યો ને એટલે ફુગ્ગો જે છે ને એ રૂમની બહાર જતો રહ્યો. ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા પોતાના ઘરની આજુબાજુનો બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનાના ઘરની છત પર પાણીની ટાંકી પણ જોઈ શકતો હતો. હવે જુઓ, ગપ્પુ કહે છે કે જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, પણ અહીંથી ખૂબ નાનું, આવું કેમ? તો બાળકો, આપણે જેમ જેમ ઉપર જતા જઈએ એમ એમ નીચેની વસ્તુ જે છે એ આપણને નાની નાની દેખાય. આપણે આપણી અગાસીમાંથી જોઈએ તો આપણને નીચે જતા વાહનો સાવ નાના નાના દેખાય છે. બરાબર, આવો અનુભવ તમે લોકોએ પણ કર્યો હશે. હવે જુઓ, ગપ્પુ જે છે ને એ થોડોક નીચે આવે છે. રેલવેના પાટા પર પેલું કોણ છે? અહીંયા રેલવેના પાટા જે છે ત્યાં એ જોવે છે કે રેલવેના પાટા પર અહીંયા કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. બિલાડી જે છે એ થોડીક ઉપરથી જોવે છે એટલે એને કોની જેવી દેખાય છે? ઉંદર જેવી. બિલાડી આપણી સામે હોય ત્યારે મોટી દેખાય, પરંતુ આપણે થોડુંક ઊંચેથી જોઈએ તો તે નાની દેખાશે.
ગુરુદ્વારા જોવું જોઈએ જ્યાં અમરજીત દરરોજ જાય છે. અહીંયા ગુરુદ્વારા છે કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. યમ્મી મીઠાઈની દુકાન પણ અહીં છે. તો તે મને ખબર જ નહોતી, હવે ગપ્પુને નહોતી ખબર કે આ જે છે મીઠાઈની દુકાન એ ત્યાં જ હતી. જ્યારે ઉપર ગયો ત્યારે એના બધી જ વસ્તુ દેખાણી, પરંતુ જ્યારે તે જમીન ઉપર ચાલતો હતો ત્યારે એને આટલું બધું મોટું મોટું લાગતું હતું એટલે દેખાતું ન હતું. ચાલો બાળકો પાના નંબર 54 ઉપર જઈએ. તમારો વરખણ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો તો જોઈ. તેને દોરીને તેમાં પાટલી, બ્લેકબોર્ડ, બારણા, બારી વગેરેની દર્શાવતી નિશાની કરો. જો બાળકો આવું તમારે કલ્પના કરવાની છે, આંખ બંધ કરીને વિચારો કે આપણે ઉપરથી આપણો વરખંડ જોઈએ તો કેવો દેખાય છે. સરસ મજાનું તમારે કલ્પના કરી ચિત્ર દોરી અને મને મોકલવાનું છે. ઓ ભાઈ, કે કોણ કેવી કલ્પના કરે છે ને કોનું દ્રશ્ય સૌથી સરસ છે. ચાલો, ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. બાળકો, જ્યારે એક નાનું એવું પંખી જે છે ઈંડું મૂકે છે, ઈંડામાંથી નાનું એવું બચ્ચું આવે છે, એ બચ્ચું જે છે એ માળામાં હોય ત્યારે એને એમ થાય કે દુનિયા તો સાવ નાની છે. પછી એના મમ્મી એને જે બચ્ચું જે છે એની મમ્મી એને ચાલતા શીખવાડે, ઉડતા શીખવાડે, ત્યારે એ ઉડે છે ત્યારે ખબર પડે છે કે ઓહો, દુનિયા તો અવડી મોટી છે. જ્યારે તમે ઘરમાં હતા ત્યારે તમને એમ થતું કે ઘર જ આપણી દુનિયા છે, પણ જેમ જેમ તમે શાળાએ આવવા માંડ્યા, અલગ અલગ જગ્યાઓ જોવા માંડ્યા, ત્યારે તમને ખબર પડી કે ઓહો, દુનિયા તો ઘણી મોટી છે. હવે જો દુનિયા તો કેટલી મોટી છે, હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. જેમ જેમ એ ઉપર જતો ગયો ને એમ એને ઘણું બધું દેખાવા માંડ્યું. આવું અનુભવ તમે ક્યારે જોઈ શકો? જ્યારે તમે લોકો કોઈ વાર પ્લેનમાં બેસો, બરાબર, પ્લેનમાં બેસો ને ત્યારે તમને કંઈક આવું જોવા મળશે. તો હું આશા રાખું છું કે તમે બધા પ્લેનની મુસાફરી પણ કરો. અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે ને, ઉપરથી જોયું ને તો જાણે ખોખા લાઇનમાં પસાર થતા હોય ને એવું એને ટ્રેન દેખાણી. આ મોટરો અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા, બરાબર. આવું જ તમે લોકો મોટા મોટા 10 માળની 12 માળની બિલ્ડિંગ ઉપરથી જોતા હો ને ત્યારે આ તમને કંઈક આવું જ દ્રશ્ય જોવા મળે. અચાનક મોટો અવાજ થયો, ફુગ્ગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો. તે અને બીજો ઉંદર પોતાની પાછળ દોરેલી ઘાતકી મોંટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોરવા માંડ્યા. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા ત્યારે તે આવા દેખાતા હતા. જો તમે અહીંયા જોઈ શકશો, પરંતુ જ્યારે નીચે પડ્યો ત્યારે રેલવેના પાટા કેવા દેખાતા હતા? જુઓ, પાના નંબર 55 ઉપર દોરેલા છે એવા એને પાટા. તો બાળકો, એની માટે મેં શું કર્યું તો કે ચોપડી ઊંધી કરી. હવે એને છે ને સુહાસિની જે છે ને ડી દરવાજાથી પ્રવેશે છે ત્યારે એને ફૂલનો ક્યારો જે છે ને જમણી બાજુ, આપણો જમણી બાજુનો ભાગ થશે ને એટલે જમણી બાજુ જે છે એ ફૂલનો ક્યારો છે. એટલે આપણે અહીંયા જો, જ્યારે તે પાટા ઉપર પડ્યો ને ત્યારે એને પાટા કંઈક આવા દેખાણા. અરે, વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુએથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે. તો બાળકો, આવો અનુભવ તમે પણ કર્યો હશે. ઘણી બધી વસ્તુઓ જે છે એને નજીકથી જોતા, દૂરથી જોતા, ઉપરથી જોતા, સામેથી જોતા એકની એક વસ્તુ પણ અલગ અલગ જોવા મળે છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી, જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. જો જ્યારે સાવ નજીકથી જોઈએ ત્યારે તે પહોળું દેખાય છે, પણ જેમ જેમ એ વસ્તુ જે છે એ દૂર જતી જાય ત્યારે તે સાંકડી અને નાની દેખાય છે. જો આવું રેલવેની વસ્તુ, રેલવેના પાટા છે, અહીંયા મીણબત્તી જે છે એ સાવ નજીકથી જોઈએ છે, છેક જ હાલમાં, બરાબર. આપણે ચાલતા ચાલતા જઈએ તો આપણને આ વસ્તુ જે છે એ નાની નહીં લાગે, પરંતુ આપણી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય એવી છે કે જેથી કરીને આપણને આવી રીતનું દેખાય છે.
एक स्थिति ना बे देखाओ ने सरखाओ। अहीं योगा करती एक छोकरी छे, बराबर। हवे जो आ योगा करती छोकरी ने ऊपरथी देखाती स्थिति छे, आ ऊपरथी एनुं आवुं चित्र छे। नीचेना चित्रमांथी बाजूना चित्र साथे बंध बेसतुं ज चित्र शोधो। जो आवुं चित्र जे छे ए बाजुएथी जोता केवुं देखाय छे, तो जो आ बधुं बाजुएथी जोता छे। आ बेन जे छे ए बाजुएथी जोता, आ बराबर, આ પાછળથી જોતા, આ સામેથી જોતા દેખાય છે। તો બાળ દોસ્તો, આજના તાસમાં બસ આટલું જ, વળી મળીશું।